ભરૂચના સિવિલ હોસ્પિટલમાં આજ રોજ એક એવી ઘટના બનવા પામી છે કે જે સાંભળી લોકો પણ એક સમયે વિચારતા થઈ જાય તેમ છે. ભરૂચના નવી વસાહતમાં રહેતા સરોજબેનને કોરોનાના લક્ષણો જણાતા તેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓના મૃત્યુ અંગેની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં પીપી કીટ મારફતે કોવિડ સ્મશાન ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તે દરમિયાન તેમના પુત્રને જાણ થઈ કે તેમની માતાએ પહેરેલા સોનાના દાગીનાઓ ગુમ છે, જે અંગેની જાણ તેઓએ સિવિલના સત્તાધીશોને કરી હતી. જોકે તેમને સંતોષકારક જવાબ ના મળતા તેઓએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. મૃતકોના શરીર ઉપર રહેલ સોનાના દાગીનાઓ પણ કાઢી લેવામાં આવતી હોવાની ઘટનાએ લોકોને એક સમયે ચિંતિત કરી નાખ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન દમ તોડતા દર્દીઓના દાગીનાઓ હવે ગુમ થઈ રહ્યા છે. 40,000 રૂપિયાની સોનાની ચેન અને 10,000ની સોનાની બંગડી ગુમ થતા દર્દીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દર્દીએ પહેરેલા દાગીના ગુમ થતા સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરી યોગ્ય જવાબ ના મળતા દર્દીના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. હાથમાં પહેરેલી સોનાની બંગડી અને ગળામાં રહેલા સોનાનો અચોડો ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચમાં કોરોના કાળે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ આ વચ્ચે પણ લોકો અનેકો પ્રકારે પોતપોતાના ફાયદાઓ શોધી રહ્યા છે. કોઈક દવાઓની કાળાબજારી કરી રહ્યું છે તો કોઈક ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યું છે. ઓક્સિજનના ભાવ હવાએ પહોંચ્યા છે. જે વસ્તુઓ કોરોના કાળમાં ઉપયોગમાં આવી રહી છે તે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આંશિક લોકડાઉનની શરૂઆત થાય કે લોકડાઉનની શરૂઆત થઈ હોય, તમામ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. પહેલા માસ્કની જરૂરિયાત ઊભી થઈ ત્યારે માસ્કના નામે લોકોએ પૈસા કમાવ્યા, ત્યારે હવે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનના નામે લોકો પૈસા કમાવી રહ્યા છે. કોરોના કાળે અનેક લોકોને પોતાની સાથે લઈ ગયો, પરંતુ મનુષ્ય છે કે સુધરવા તૈયાર જ નથી. આવા કપરા સમયમાં પણ લોકો ચોરીની ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એવી ઘટના બની છે કે સાંભળીને એક તબક્કે લોકો પણ ચોંકી જશે. મૃત્યુ પામેલ દર્દીના દાગીના પણ ચોરી થઈ ગયા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું હતું, જેમાં દર્દીના શરીર ઉપર રહેલા સોનાના દાગીના ગુમ થતા દર્દીના પરિવારે સિવિલના સત્તાધીશોને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય જવાબ ના મળતા દર્દીના પરિવારને આશાએ પોલીસ ફરિયાદ કરવાની કામગીરી કરી હતી. ત્યારે હવે મૃત્યુ બાદ પણ દાગીનાના ચોરી થતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના નવી વસાહત વિસ્તારમાં રહેતા સરોજબેન મણિભાઈ રાણા નાઓએ કોરોનાના લક્ષણ લાગતા તેઓને તાત્કાલિક સારવાર માટે ગત તારીખ 26/4/2021 રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તે સમયે તેઓના ગળામાં સોનાની ચેન અંદાજિત કિંમત રૂપિયા 40,000, બંને હાથમાં સોનાની બંગડી કિંમત રૂપિયા અંદાજિત 10,000 અને નાકમાં સોનાની જડ પહેરેલ હતી. પરંતુ સરોજબેન રાણાનો તારીખ 27/4/2021 ના રોજ બપોરે 12 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો, જે અંગેની જાણ તેમના પરિવારને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને હૈયાફાટ રુદન સાથે શોક વ્યક્ત કર્યો હતો. જોકે સરોજબેન રાણાના મૃતદેહને પીપી કીટમાં કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ પરિવારને સોંપવામાં આવી હતી, જેના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવા માટે એમ્બ્યુલન્સ મારફતે તેઓને પરિવાર લઈ ગયો હતો. તે દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા મૃતકના પુત્ર કિરીટભાઈ રાણાએ તેઓની માતાએ પહેરેલ ગહેણા ચેક કરતા તેઓ ઘરેણા ગુમ થઈ ગયા હતા. જોકે અંતિમ સંસ્કાર કર્યા બાદ તુરંત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સિવિલના સત્તાધીશોને મૃતકે પહેરેલા દાગીના ગુમ હોવાની જાણ કરતા તેઓએ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો, પરંતુ હોસ્પિટલમાં કોઈએ તેના દાગીના ચોરી લીધા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે હવે સિવિલ સત્તાધીશોમાં માનવતા મરી પરવાડી છે. દર્દીઓના મૃત્યુ બાદ પણ તેના શરીર ઉપર રહેલા દાગીનાઓ પણ ગુમ થતા હોય અને યોગ્ય જવાબ ના મળે તે કેટલું યોગ્ય કહેવાય, અને આવી હોસ્પિટલોમાં ચોરીની ઘટના બને તે કેટલું યોગ્ય કહેવાય. ત્યારે હવે આવી ચોંકાવનારી બનેલી ઘટના અને દાગીના પણ કાઢી લેવામાં આવતા હોવાની ઘટનાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જોકે સમગ્ર મુદ્દે કિરીટભાઈ રાણાએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તેઓના માતાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે આપી ન્યાયની આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય બાબત છે કે કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના શરીર ઉપરથી દાગીના તો કાઢી લેવામાં આવ્યા, જોકે ચોરે એક તબક્કે એમ ના વિચાર્યું કે આ મનુષ્ય કે જેણે દાગીનાઓ પહેરીને રાખ્યા હતા પલભરમાં તેના શ્વાસ રોકાઈ ગયા અને તે ફાની દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો. ના તો તે સોનું લઈ જઈ શક્યો કે ના ચાંદી લઈ જઈ શક્યો, પરંતુ તે જોવા છતાં પણ તેણે આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. કોરોનાના આ કાળમાં જ્યારે માનવતા દાખવવાનો વ્યક્ત છે ત્યારે આવા સમયે ચોરી કરવી કેટલી યોગ્ય. જોકે ચોરી તો ક્યારેય પણ ના કરવી જોઈએ, જોકે આવા સમયે પણ લોકો ચોરી કરતા હોય તો માનવતા મરી પરવાળી છે તે કહેવું ખોટું નથી. મારી માતા સરોજબેન શ્રીને તારીખ 26ના રોજ તબિયત ખૂબ જ ખરાબ થઈ હતી, જેના કારણે અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અને એમનું ઓક્સિજન લેવલ હો ડાઉન થઈ ગયું હતું, તો ત્યાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા. અને 26 તારીખથી લઈને 27 તારીખ 12 વાગ્યા સુધી મારી માને ઓક્સિજન લેવલ ઓછું હોવાને કારણે અમે બચાવી નહીં શક્યા. અને સિવિલ સત્તાધીશો દ્વારા અમને 12 વાગે જાણ કરવામાં આવી કે તમારા માતૃશ્રી દેવલોક થયા છે. તો એમની જે બોડી છે એ લઈને અમે જ્યારે નીચે આવ્યા અને એમ્બ્યુલન્સમાં જ્યારે પીપીઈ કીટ ખોલીને જોયું તો એમના શરીર પરના દાગીના હતા નહીં, ફક્ત નાક પરની જળ જ હતી. એમને હાથમાં પહેરેલી સોનાની બંગડી અને ગળામાં પહેરેલી સોનાની ચેઇન હતી નહીં. અને જેની જાણ અમે સત્તાધીશો સિવિલ સત્તાધીશોને કરી છે પણ અમને યોગ્ય જવાબ મળ્યો નથી. અને એની પોલીસ ફરિયાદ હું આજે નોંધાવું છું. અને એનું એ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કારણ એ છે કે હવે પછી આવા પ્રસંગ આવા બનાવો ના બને અને કોઈ પણ મૃતકની યાદગીરી સમાન એમના કઈ પણ વસ્તુ સોનાની છે કે બીજી કોઈ પણ વસ્તુ યાદગીરી સમાન ચોરાઈ ના જાય અને એવા ચોરોને આપણે પકડી શકીએ એના માટે હું આજની તારીખે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવું છું.